એક હજાર આઠસો ને સત્તર વડે ભાગતા ભાગાકાર એટલે કે ભાગફળ કેટલો મળે ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન મેળવીએ દરેક દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું સેમ્પલ સોલ્યુશન સૌથી પહેલા આપણે પહેલા દાખલામાં ભાગાકાર કરવાનો છે કોનો કોનો એક હજાર આઠસો છત્રીસ ભાગ્યા સત્તર ચાલો જોઈએ સત્તર એકા સત્તર આઠ સાત જાય તો એક ઝીરો ઉપર થયું ત્યારે તેર સત્તરના ઘડિયામાં તેર આવે નહીં એટલે ભાગમાં પડે શૂન્ય ઉપર થયું ત્યારે છ ચાલો સત્તર અઠા એકસો ને છત્રીસ કેટલો જવાબ આવે તો એકસો ને આઠ એ એકસો ને આઠ ચલો બીજો દાખલો એક હજાર ચોર્યાસી ને તેર વડે ભાગતા મળતા ભાગાકાર ભાગફળ અને શેષ બંને જણાવો ભાગફળ અને શેષ બંને આપણે જણાવવાનું છે જોઈએ આપણે બીજો દાખલો એક હજાર ચોર્યાસી ભાગ્યા તેર તેરના ઘડિયામાં એકસો આઠ થી વધે નહીં તે રીતે તેર ઉપર થયું ત્યારે ચાર તેર તેરી ઓગણ ચાલીસ ચલો ચુમ્માલીસ માંથી ઓગણચાલીસ જાય તો કેટલા વધે તો કે પાંચ ભાગફળ ત્યાંશી અને શેષ પાંચ ચાલો ક્યાં છે સી ઓપ્શન ત્યાંશી અને પાંચ ચાલો એના પછી ત્રીજો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યાને અગિયાર વડે ભાગતા ભાગાકાર એકસો સત્યાવીસ અને શેષ ત્રણ મળે છે ચાલો હવે તમને આમાં અગિયારની ચાવી આવડતી હોય તો તમે ચારેય ઓપ્શનમાંથી ગમે તે એક અથવા બેને સિલેક્ટ કરી શકો અથવા ચારે ચાર ઓપ્શન છે એને ભાગ્યા અગિયાર કરો અને જેમાં એકસો સત્યાવીસ કે શેષ ત્રણ મળે એ તમારો જવાબ સાચો સૌથી સરળ રસ્તો છે એ અગિયારની ચાવીવાળો છે ધારો કે ઓપ્શન નંબર બી ચૌદસો હવે ચૌદસો ભાગ્યા ચૌદસો ભાગ્યા અગિયાર કરીએ ચાલો અગિયાર એકા અગિયાર ત્રણ ઝીરો ઉપરથી ઉતાર્યા ઝીરો અગિયાર દુ બાવીસ ચાલો ત્રીસમાંથી બાવીસ જાય આઠ ઉપરથી ઉતાર્યા ઝીરો નીચે અગિયાર સત્તા સત્યોતેર કેટલી શેષ વધે ત્રણ શેષ વધે છે એકસો સત્યાવીસ ભાગફળ અને ત્રણ શેષ એટલે આપણો બી ઓપ્શન ચૌદસો છે તે સાચો ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર એક હજાર સાતસો અઠ્ઠાવનને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે ચાલો હવે અહીં જો એકમનો અંક છે એ આઠ આપેલો છે કે બેની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને શૂન્ય હોય તેને તમે બે વડે નિશેષ ભાગી શકો ચાલો ખાસ આ સ્વાધ્યાય ત્રણમાં તમને બધાની ચાવી આવડતી હોવી જોઈએ ચાલો નવ હજાર ત્રણસો સત્તરને શેના વડે નિશેષ ભાગી શકાય ચાલો સૌથી પહેલાં અહીંયા દસ આપેલા છે દસ વડે ક્યારેય નિશેષ ભાગી શકાય નહીં કારણ કે દસ અને પાંચની ચાવી શું કહે છે દસ અને પાંચની ચાવી દસની ચાવીમાં છે જેનો એકમનો અંક શૂન્ય હોય તો એકમનો અંક શૂન્ય નથી પાંચની ચાવીમાં એકમનો અંક પાંચ અને ઝીરો હોય તો એ તે પણ નથી અને બેની ચાવીમાં હજી હમણાં આપણે ચર્ચા કરી કે જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ અને શૂન્ય હોય તેને તમે તે સંખ્યા આપણે નિશ્ચિત ભાગી શકો એટલે અગિયાર છે એ આપણો સાચો જવાબ જો તમને ચાવી આવડતી હોય તો તમે સરળતાથી કરી શકો સ્વાધ્યાય ત્રણની પહેલાં તમને ચાવી છે એ આપેલી છે એટલે બધા તૈયાર કરવી નીચેનામાંથી કઈ સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો નવ નીચે આવી શું કહે છે કે તમારે તેના જેટલા પણ અંકો હોય અંકોનો સરવાળો છે એને તમે નવ વડે જો ગુણી શકો નવ વડે તેને તો એના ગુણિત હોય તે સંખ્યાને તમે નવ વડે ભાગી શકો ધારો કે પેલું જોયું આ ચાર વત્તા ઝીરો વત્તા ઝીરો વત્તા પાંચ બરાબર કેટલા થાય તો કે નવ નવને તમે નવ વડે ભાગી શકો એટલા માટે આ પહેલો ઓપ્શન સાચો છે બાકી બધા ઓપ્શન તમે ચેક કરો તો કે ત્રણ નવ છ અને ત્રણ છ ને ત્રણ નવ નવ ને નવ અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એકવીસને તમે નવ વડે ભાગી શકો નહીં એટલે આ નહીં આવે આનો આનો સરવાળો પણ એકવીસ થાય આનો સરવાળો પણ એકવીસ થાય આ ત્રણે ત્રણને તમે ભાગી શકો નહીં જેનો સરવાળો છે એને તમે નવ વડે ભાગી શકો એ તે આપણી નવની ચાવી છે એને આપ તમે નવ વડે નિશેષ ભાગી શકો ચાલો એના પછી કઈ સંખ્યાને અઢાર વડે નિશેષ ભાગી શકાય છે તો જે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકો એને તમે અઢાર વડે નિશેષ ભાગી શકો એટલે કે એનો પણ સરવાળો છે અંકોનો એ અંકોનો સરવાળો અઢાર થાવો નવ વડે નિશેષ ભાગી શકાતો હોવો જોઈએ નવ વડે તેને ભાગી શકતા હોવા જોઈએ ચાલો આપણે ચેક કરીએ ચાલો અહીં આપણે જોઈએ તો એક વત્તા આઠ વત્તા ઝીરો વત્તા એક વત્તા છ વત્તા ઝીરો બરાબર કેટલા થાય છે તો કે સોળ ચાલો સોળ ને તમે એક વત્તા નવ બરાબર કેટલા થાય તો કે છવ્વીસ છવ્વીસ ને નવ વડે ભાગી શકો ના તો આ બે ઓપ્શન આવશે નહીં ત્રીજો ઓપ્શન જોઈએ નવ ને નવ અઢાર નવતેર તો છત્રીસ છત્રી ને પાંત્રીસ ચાલો પાંત્રીસ ને તમે નવ વડે ભાગી શકો તો કે ના નવ વડે તમે ભાગી શકો નહીં ચાલો એના પછી આ જોઈએ સાત ને એક આઠ વત્તા નવ વત્તા નવ વત્તા આઠ વત્તા બે બરાબર છત્રીસ છત્રીસ ને નવ વડે ભાગી શકો તો હા નવ ચોક છત્રીસ ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ પચાસ ટકા પ્રશ્નો છે એ ઓપ્શન ચાર ઓપ્શન નીચે આપેલા છે ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન તો સાચો જ છે એટલા માટે એક ઓપ્શન છે ઓપ્શન ઉપરથી જવાબ જો તમે સરળતાથી આપી શકતા હોય તો પરીક્ષામાં છે તમે ફૂલ માર્ક એટેન્ડ કરી શકો નીચેનામાંથી કઈ સંખ્યાને બે ત્રણ અને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ચાલો બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે જે સંખ્યાનો એકમનો અંક બે આનો એકમનો અંક નથી એટલે આ સંખ્યા પહેલાં નહીં આવે ચાલો એના પછી અહીંયા પાંચ છે આ પણ નહીં આવે કઈ વધી તો કે આ આ બે હોયથી ચાલો હવે એમાં પછી પાંચની ચાવી જો કે પાંચની ચાવીમાં શું કહે છે તો કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો અને પાંચ હોય ઝીરો અને પાંચ અહીંયા આના નથી એટલે આ ઓપ્શન ડાયરેક્ટ આપણે ટીક કરી શકીએ પછી બધાને તમે આને બે વડે ભાગો આને બે વડે ભાગો આને બે વડે ભાગે એવું કરવાનું નથી દરેકની ચાવી પાકી કરી લ્યો એટલે તમને સરળતાથી તમે થોડીક જ સેકન્ડમાં જવાબ આપી શકો કારણ કે પરીક્ષામાં ખૂબ જ ટાઈમ ઓછો હોય છે ચાલો એના પછી જોઈએ નવમો એક્ઝામ્પલ નીચેનામાંથી કઈ સંખ્યાને બે ત્રણ ચાર અને અગિયાર વડે નિશેષ ભાગી શકાય ચાલો બે ચાવી પહેલાં જોઈએ જે સંખ્યાનો એકમનો અંક બે ચાર છ આઠ ઝીરો હોય ચાલો ઓપ્શન બી નહીં આવે કારણ કે એકમનો અંક ત્રણ છે ચાલો બાકીના ઓપ્શન છે એ બે ની ચાવીમાં કવર થશે આ ત્રણે બે વડે ભાગી શકીશીશું ચાલો એના પછી હવે ત્રણ ની ચાવી જોઈએ તો ત્રણ ચાવી શું કહે છે તો કે બે અંકોનો સરવાળો છે એને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ ચાલો તો હવે આનો અંકોનો સરવાળ આપણે કરીએ તો આઠ ને આઠ સોળ એમાં ઝીરો એટલે સોળ સોળ ને ત્રણ વડે ભાગી શકો ના આ ઓપ્શન પણ ખોટો ચાર 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 એટલે કે ચોખ્ખે સોળ સોળ ને તમે ત્રણ વડે ભાગી શકો નહીં છ ને છ બાર આ ઓપ્શન સાચો પછી ચાર અને અગિયાર એને ભાગવાની જરૂર જ નથી કારણ કે આપણે બે અને ત્રણમાં જ આપણને ખબર પડી જાય છે ચાલો એના પછી બે એક ત્રણ એક્સ છમાં માં અજ્ઞાત એક્સની નાનામાં નાની કિંમત શોધો કે જેને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો ચાલો હવે તમને ચાવી ખબર છે ત્રણની ચાવી ત્રણની ચાવી શું કે છે કે બધી જ સંખ્યાનો સરવાળો છે એ સરવાળાને તમે ત્રણ વડે ભાગી શકો તો એને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો ચાલો હવે આપણે અહીંયા આપણે સંખ્યા જોઈએ કઈ સંખ્યા આપેલી છે બે પછી વત્તા એક વત્તા ત્રણ વત્તા છ બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ અને છ ને છ તો કે બાર આ બાર સંખ્યા છે તો બાર ને ત્રણ વડે તમે નિષેધ ભાગી શકો તો અહીંયા તમે ઝીરો મૂકીશો ઓપ્શન નંબર એ ઝીરો તો એનો સરવાળો છે એ બાર થાય એટલે કે કંઈ નાના નાની સંખ્યા છે એ ઝીરો તમે મૂકો તો એનો સરવાળો છે એ બાર થાય અને બારને તમે ત્રણ વડે ભાગી શકો જે ત્રણ વડે નિશેષ ભાગી શકાય એટલે ઓપ્શન એ છે ઝીરો એ તમારો સાચો જવાબ ચાલો વિના પછી એના જેવો જ પ્રશ્ન આપેલો છે પાંચ છ પછી ફૂદડી આઠ નવ એક માં ફૂદડીની જગ્યાએ કયો અંક આવે તો તે સંખ્યા અગિયાર થી પૂરેપૂરી ભાગી શકાય અગિયાર વડે નિશેષ ભાગી શકે જોઈએ ચાલો શું છે આપણે જોઈએ જોઈએ ફૂદડી આઠ નવ અને એક ચાલો જમણી બાજુ થી શરૂ કરીને આપણે ડાબી બાજુ જઈશું હવે ઓડ સંખ્યા કઈ કઈ છે તો કે એક વત્તા એક પછી ડાયરેક્ટ આઠ અને પાંચનો સરવાળો છે કેટલો થાય આઠ ને કે નવ નવમાં તમે પાંચ નાખો તો કેટલા થાય પાંચ જગ્યાએ છ આવશે જો એક નહીં બીજી સંખ્યા પછી એક નહીં ને ત્રીજી સંખ્યા એટલે કે એક વત્તા આઠ વત્તા છ બરાબર કેટલા થાય તો પંદર હવે નવ નવ પછી આ એક સંખ્યા નહીં ને આ સંખ્યા ત્યારે આ સંખ્યા નહીં અને પછી આ એટલે કે ઇવન સંખ્યા કઈ કઈ છે તો કે નવ વત્તા ફૂદડી તો આપણે બ્લેન્ક આપણે રાખીશું ઘણીકવાર અને અહીંયા કેટલા આવશે તો કે પાંચ ચાલો નવમાં પાંચ નાખો તો કેટલા થાય ચૌદ તો હવે આ બેનો જે સરવાળો કર્યો છે એ બેનો સરવાળાનો તફાવત ને તમે અગિયાર વડે અગિયાર અથવા એનો ઝીરો આવો અગિયાર વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ અથવા ઝીરો આવવો જોઈએ તો હવે આને અગિયાર વડે નિશેષ ભાગવામાં આપણે જે ઓપ્શન આપેલા છે એક ત્રણ પાંચ અને સાત આ ચારે ચાર જે ઓપ્શન આપેલા છે એ એના ઉપરથી આપણે જોઈએ ધારો કે એનો સરવાળો જો ઉદાહરણ તરીકે સત્યોતેર આવે તો સત્યોતેરનું તમે અગિયાર વડે ભાગી શકો તો આ અગિયાર વડે આ સંખ્યા ભાગી શકાય અને અથવા ઝીરો આવવો જોઈએ તો અહીંયા આપણે ઝીરો લાવવા માટે અહીંયા ચૌદમાં આપણે એક ઉમેરીએ એટલે આ ફૂદડી છે એને એક આપણે રાખીએ નવ ને એક દસ દસમાં પાંચ નાખો તો પંદર હવે આ બેરી બાદ બાકી શું થાય તો પંદર ઓછા પંદર બરાબર ઝીરો એટલા માટે ઓપ્શન એ છે એ આપણો સાચો અગિયાર નીચાવી અગાઉ આપણે આવેલી છે એ એકવાર ચેક કરી લેજો લગભગ એકસો ને અઠ્યાસી અથવા સત્યાસી માં પાના નંબર ઉપર છે ચાલો એના પછી એના જેવો જ બીજો પ્રશ્ન એક્સ ત્રણ પાંચ સાત ચારમાં એક્સના સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક આવે કે જેને તમે ત્રણ વડે નિષેધ ભાગી શકો તમે ત્રણ ચાવી ખબર છે બધા જ અંકોનો સરવાળાને તમે ત્રણ વડે ભાગી શકો તો તે સંખ્યાને ત્રણ વડે તમે નિષેધ ભાગી શકો અહીં આપણે સંખ્યા જોઈએ કઈ છે તો કે ત્રણ વત્તા પાંચ વત્તા સાત ચાલો આનો સરવાળો શું થાય ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા ચાર બરાબર ઓગણીસ ઓગણીસ થાય તો ઓગણીસ ને તમારે કઈ નાની સંખ્યા ઉમેરતા તેને ત્રણ વડે નિશ્ચિત ભાગી શકાય એટલે કે બે ઉમેરો ઓગણીસ વીસ અને એકવીસ એકવીસ થાય ચાલો હવે ઓગણીસમાં કઈ મોટી સંખ્યા એવી ઉમેરો તો તેને તમે ત્રણ વડે તમે નિશેષ ભાગી શકો તો બે છે બેની હારે નવ નવ જો ઉમેરો તો એનો અઠ્યાવીસ થાય તો અઠ્યાવીસ તમે ત્રણ વડે ભાગી શકો નહીં આઠ ઓગણીસમાં આઠ નાખો તો સત્યાવીસ સત્યાવીસને ત્રણ વડે તમે ભાગી શકો એટલે ઓપ્શન નંબર બી બે અને આઠ છે એનો સાચો જવાબ તેરમો પ્રશ્નો અંક ત્રણ વડે કે જે બેકી સંખ્યાને નિશેષ ભાગી શકાય તેને બીજા કયા અંક વડે નિશેષ ભાગી શકાય તો કે છ વડે જે ત્રણ વડે નિશેષ ભાગી શકાતી હોય તેને તમે છ વડે પણ નિશેષ ભાગી શકો એવી જ રીતે ચૌદમો પ્રશ્ન જે સંખ્યાને દસ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેનામાંથી કયા બે અંક દ્વારા નિશેષ ભાગી શકાય તો કે બે અને પાંચ કારણ કે દસની ચાવી છે એમાં ઝીરો આવે છે એકમનો અંક ઝીરો હોય તો એ બેની ચાવીમાં પણ આવે છે અને પાંચની ચાવી શું કે છે જે સંખ્યાનો એકમનો અંક પાંચ અને ઝીરો હોય એટલે બે અને પાંચ વડે નિશેષ ભાગી શકીએ ચાલો એના પછી પહેલી ચાર એકી એટલે કે વિષમ સંખ્યાઓની સરાસરી કેટલી થાય વિષમ સંખ્યા એટલે કે એ એકી સંખ્યા એક ત્રણ પાંચ વત્તા સાત ટોટલ કેટલી સંખ્યા આપેલી છે તો કે ચાર ચાલો આ બધાનો સરવાળો કેટલો થાય તો કે સોળ સોળ ચાર સોળ ચાલો સરાસરીનું સૂત્ર તમને ખબર છે કે સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા આપેલ સંખ્યા એટલે કે ચાર એકી સંખ્યા અને કેટલી સંખ્યા છે તો કે ચાર કુલ સંખ્યા પછી આપણે એનો ભાગાકાર કરીશું ચાર ઓપ્શન આવશે ચાર ચાલો એના પછી બીજી ચાર સંખ્યા આપેલી છે કઈ કઈ તો કે દસ વત્તા ઓગણીસ વત્તા એકવીસ વત્તા બાવીસ વત્તા અઠ્યાવીસ ચાલો આનું જોઈએ દસ માં ઓગણીસ નાખો એમાં એકવીસ બાવીસ અને અઠ્યાવીસ બરાબર કેટલા થાય તો કે સો છેદમાં પાંચ આવશે કારણ કે ટોટલ સંખ્યા એક બે ત્રણ ચાર અને પાંચ સો ના છેદમાં પાંચ એટલે કે વીસ છે એનો જવાબ અઠ્યાવીસ ની સરાસરી આપણે બધાનો પેલા સરવાળો કર્યો સરવાળાનો જવાબ લખ્યો ટોટલ સંખ્યા કેટલી પાંચ વીસ પંચા ચાલો ચલો સત્તર પ્રશ્ન એક વર્ગમાં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર તેર પોઈન્ટ પાંચ વર્ષ છે તે પૈકી પહેલા બે વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ છે તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર શોધો ચાલો આપણને ત્રણ પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી કેટલી છે એટલે ત્રણ ગુણ્યા તેર પોઈન્ટ પાંચ ચાલો ત્રણ ગુણ્યા તેર પોઈન્ટ પાંચ એટલે એકસો પાંત્રીસના છેદમાં દસ એકસો પાંત્રીસ ગુણ્યા ત્રણ તમે કરો તો ચારસો ને પાંચ મળશે તમને ચારસો પાંચના છેદમાં દસ એટલે કેટલા આવ્યા તો કે ચાલીસ પોઈન્ટ પાંચ ચાલો હવે ચાલીસ પોઈન્ટ પાંચ છે એ તમને ત્રણ વિદ્યાર્થીઓને સરાસરી આપેલી છે હવે એમાં પેલા બે વિદ્યાર્થી છે એની ઉંમરનો સરવાળો પચીસ વર્ષ હતો અને ટોટલ ત્રણેયનો સરવાળો છે એ ચાલીસ પોઈન્ટ પાંચ તમને મળ્યો એટલે ચાલીસ પોઈન્ટ પાંચમાંથી તમે પચીસ બાદ કરો પાંચ દસ ત્રણ એક અને પાંચ એટલે કે પંદર પોઈન્ટ પાંચ વર્ષ પંદર પોઈન્ટ પાંચ વર્ષ આપણો સાચો જવાબ ગમે તે સંખ્યા આપેલી હોય સરાસરી તમને આપેલી હોય અને જેટલા વિદ્યાર્થીઓ આપેલા હોય કે ગમે તે સંખ્યા આપેલી હોય કે પરીક્ષામાં પરીક્ષાર્થીઓ આપેલી હોય ત્રણ સંખ્યાઓ આપેલી હોય તો એ સરાસરી છે એનો ગુણાકાર કરવાનો ગુણાકાર કરીને જે સંખ્યા આપેલી હોય એમાંથી તમારે માઇનસ કરો એટલે તમને ત્રીજા વિદ્યાર્થીની તમને ઉંમર મળી જાય ચાલો એના પછી ત્રણ સંખ્યાઓની સરાસરી બાર છે ચાલો એના જેવો જ દાખલો જોઈએ આપણે ત્રણ ગુણ્યા બાર બરાબર કેટલા થાય તો કે છત્રીસ ત્રણ સંખ્યાઓની સરાસરી બાર છે જો એમાંની બે સંખ્યાઓ કઈ કઈ છે કે તેર અને પંદર તેર ને પંદર કેટલા થાય તેર વત્તા પંદર તેર ને તેર છવ્વીસ સત્યાવીસ ને રેડી ચાલો બે ની ખબર પડી ગઈ તમને કે બે સંખ્યા આ છે અને ટોટલ સંખ્યા છત્રીસ છે તો તો છત્રીસ માંથી અઠ્યાવીસ તમારે બાદ કરવાના આઠ 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 જાય કેટલા વધે કે ચાલો ખૂબ જ સરળ છે એના પછી જુઓ ગણિતની પરીક્ષામાં દસ વિદ્યાર્થીઓ ચોત્રીસ એકવીસ એકત્રીસ સાડત્રીસ બાવીસ છવ્વીસ પિસ્તાલીસ તેતાલીસ બત્રીસ ઓગણત્રીસ ગુણ મેળવ્યા તો વિદ્યાર્થીઓને મળેલ સરેરાશ એટલે કે સરાસરી કુલ કેટલી થાય તો પેલા અહીંયા આપણે બધી જ સંખ્યા પેલા લખીશું ચોત્રીસ વત્તા એકવીસ વત્તા એકત્રીસ વત્તા સાડત્રીસ વત્તા બાવીસ વત્તા છવ્વીસ વત્તા પિસ્તાલીસ વત્તા તેતાલીસ વત્તા બત્રીસ અને વત્તા ઓગણત્રીસ ટોટલ સંખ્યા કેટલી આપેલી છે દસ આ બધાનો સરવાળો આ બધાનો સરવાળો છે એ કેટલો થાય બધાનો સરવાળો ટોટલ આપણે કરીશું ત્રણસો ને વીસ ત્રણસો ને વીસના છેદમાં દસ ત્રણસો વીસના છેદમાં દસ એટલે ઝીરો ઝીરો જાય એટલે કેટલા સરાસરી મળે તો કે તમને બત્રીસ બત્રીસ તમને સરાસરી મળે ચાલો બત્રીસ ઓપ્શનમાં છે તો કે હા સોરી ઓપ્શન એ ઓપ્શન સી આપણે કેન્સલ કરીશું બત્રીસ ઓપ્શન એ માં આપેલો છે ચાલો એના પછી એક સાયકલ સવાર પાંચ કલાકમાં પચાસ કિમીનું અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય એટલે કે એક કલાકમાં કેટલું અંતર કાપે ચાલો જોઈએ આપણે પાંચ કલાકમાં પાંચ કલાકમાં પચાસ કિમીનું અંતર કાપે તો એક કલાકમાં કલાકમાં કેટલું અંતર કાપે કે પચાસ ભાગ્યા પાંચ પાંચ દાન પચાસ એટલે કે દસ કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન સી દસ કિમી પર કલાક ચાલો એના પછી એકવીસમો દાખલો ત્રણ સંખ્યાઓની સરાસરી આઠ છે ચાલો એના જેવો જ દાખલો એટલે ત્રણ સંખ્યાની સરાસરી કેટલી આઠ એટલે ત્રણ અઠ્ઠા ચોવીસ તેમાંની બે સંખ્યાઓ પાંચ અને બાર છે એટલે પાંચ વત્તા બાર પાંચ વત્તા બાર કેટલા થાય તો બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો ત્રીજી સંખ્યા કઈ હમણાં આપણે જે દાખલો આવ્યો તો એના જેવો જ દાખલો છે અહીંયા આપણે દાખલો એક આવી ગયો હતો ચાલ ચોવીસ માંથી સત્તર જાય ચોવીસ માંથી સત્તર જાય એટલે સાત સાત ઓપ્શનમાં છે તો કે હા બી ચાલો એના પછી ત્રણ ગુણીના વજનની સરાસરી અઠ્ઠાણું પોઈન્ટ પાંચ એટલે કે ત્રણ ગુણ આપેલી છે ત્રણ ગુણની છે એ સરાસરી આપેલી છે ચાલો જોઈએ આપણે ત્રણ ગુણ્યા અઠાણું ભણે પોઈન્ટમાં આપેલા હોય દશાંત ચિહ્ન આપણે દૂર કરવાનું ચાલો ત્રણ ગુણ્યા પાંચના છેદમાં દસ હવે શું કરવાનું ત્રણ ગુણ્યા નવસો ને પિંચ્યાસી તમારે કરવાના તો ત્રણ ગુણ્યા નવસો કરો એટલે તમને બસો પંચા સોરી ઓગણત્રીસો પંચાવન મળે ઓગણત્રીસો પંચાવનના છેદમાં દસ ચાલો હવે દશાંત ચિહ્ન આપણે મૂકીએ એટલે કે બસો ને પંચાણું પાંચ ચાલો જો તેમાંની બે ગુણીના વજનનો સરવાળો એકસો છન્નું હોય એટલે કે એકસો ને છન્નું એમાંથી આપણે બાદ કરીશું એકસો છન્નું હોય તો ત્રીજી કંઈ તો પાંચમાંથી પાંચ ઝીરો પોઈન્ટના પોઈન્ટ એમ નવ પાંચમાંથી છ નો જાય તો દસકો લેવી ચાલો આઠ આઠમાંથી નવ નો જાય ફરી વાર દસકો બે એક ચાલો ઝીરો પંદરમાંથી છ જાય તો નવ અઢારમાંથી નવ જાય તો નવ નવ્વાણું પોઈન્ટ પાંચ કિગ્રા નવ્વાણું પોઈન્ટ જો અહીંયા આપણને આપ જે દાખલો છે આ દાખલામાં તમને પોઈન્ટ વગરનો દાખલો દશાંત ચિહ્ન નથી એટલા માટે ખૂબ જ સરળ લાગે છે દશાંત ચિહ્ન આપેલું હોય તો દશાંત ચિહ્ન પહેલાં દૂર કરવાનું અને પછી આપણે દશાંત ચિહ્ન લગાડીને એની બાદબાકી કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી પોઈન્ટવાળા અથવા દશાંત ચિહ્નવાળા સ્તરવાળા બાદ બાકી આવે તો પરીક્ષામાં ગભરાવાનું નથી ચાલો એના પછી બગીચામાં રમતા પાંચ બાળકોની સરાસરી ઉંમર દસ વર્ષ છે ચાલો કેટલી વર્ષ છે તો કે દસ વર્ષ એટલે પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ જો તેમની ઉંમર છ આઠ દસ અને એક્સ એક્સ એટલે કે એકની ઉંમર આપેલી નથી અને ચૌદ હોય જો ચારની ઉંમર આપેલી છે બરાબર કેટલો થાય તો કે પચાસ બધાનો સરવાળો પચાસ એ આપણે હમણાં તો પાંચ ગુણ્યા દસ હવે છ માં આઠ નાખો એમાં દસ નાખો અને એમાં ચૌદ નાખો તો કેટલા થાય તો કે આડત્રીસ તો આડત્રીસ વત્તા એક્સ બરાબર પચાસ ચાલો એક્સ ને કરતા બનાવો એટલે પચાસ ઓછા આડત્રીસ ચાલો પચાસ ઓછા પચાસ માંથી આડત્રીસ જાય તો કેટલા વધે બાર તો આ એક ની જગ્યાએ કેટલા હોય તો કે બાર એક્સ ની જગ્યાએ હોય બાર ચાલો એના પછી ચોવીસમો દાખલો એક વન ડે મેચમાં કોહલીએ બોતેર બોલમાં એકસો રન બનાવ્યા તો તેને પ્રતિ ઓવર બનાવેલા સરેરાશ રન કેટલા થાય ચાલો હવે તમને ખબર હોવી જોઈએ કે એક ઓવરમાં છ બોલ આવે એક ડઝનમાં બાર નંગ આવે આ પણ વસ્તુ બધી અમુક અમુક છે એ તમને ખાલી કેળાની કિંમત આપેલી હોય અને આટલા ડઝન છે એના કેટલી કિંમત થાય તો તમને ખબર હોવી જોઈએ કે એક ડઝન છે એમાં આટલા એક મહિના છે એમાં ત્રીસ દિવસ આવે અઠવાડિયામાં કેટલા દિવસ આવે વર્ષમાં કેટલા દિવસ આવે કેટલા મહિના આવે આ બધી જે બેઝિક છે એ બધી ખબર હોવી જોઈએ તો અહીંયા તમે કેટલા એ પ્રતિ ઓવર એટલે ઓવર એટલે કે છ બોલ હવે જોઈએ આપણે બોતેર બોલમાં બોતેર બોલમાં કેટલા રન બનાવે છે

નવ એકસો આઠ બાર નવા એકસો આઠ તો કે નવ નવ રન પ્રતિ ઓવર એક ઓવરમાં પચીસમો દાખલો એક લાખ ત્રીસ હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા તેર ને સાદુ રૂપ આપતા જવાબ શું મળે આપણે અહિયાં લખીશું અહીંયા લખીએ એક લાખ ત્રીસ હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા તેર ચાલો તેર એકા તેર ઝીરો ઝીરો ઉપરથી ઝીરો ઉતાર્યા ભાગાલે નહીં ઉપર ઝીરો મૂકો ચાર નીચે ઉતારો ભાગાલે નહીં ઉપર ઝીરો મૂકો બે મૂકો ભાગાલે તો કે હા તેર તેરી ઓગણચાલીસ તેર તેરી ઓગણચાલીસ બેતાલીસ માંથી ઓગણચાલીસ જાય તો કેટલા વધે તો કે ત્રણ ઉપરથી આપણે નવ ઉતારીશું તેર તેરી ઓગણ ચાલીસ કેટલો જવાબ આવ્યો કે એક દસ હજાર તેત્રીસ દસ હજાર તેત્રી ઓપ્શનમાં છે તો કે હા દસ હજાર તેત્રીસ ચાલો એના પછી આપણે જોઈએ છવ્વીસ મો દાખલો ચાલો અહીંયા આપણે સાદુ રૂપ આપેલું છે ચાલો નેવ્યાશી ગુણ્યા પંદર વધતા અગિયાર ગુણ્યા પંદર ઓછા પાંચસોને સાદુરૂપ આપવાથી કયો જવાબ મળશે હવે અહીં આપણે પહેલાં ભાગા ભાગુસભાનો નિયમ છે ભાગાકાર કરવાનો નથી ડાયરેક્ટ ગુણાકાર કોનો કોનો તો આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર આપણે કરીશું ચાલો એના માટે આપણે રફ કામ કરીશું નેવ્યાશી ગુણ્યા કેટલા આપેલા છે તો કે નેવ્યાશી ગુણ્યા પંદર નેવ્યાશી ગુણ્યા પંદર કરો તો એક હજાર ત્રણસો ને પાંત્રીસ મળે વત્તા ગુણ્યા પંદર અગિયાર ગુણ્યા પંદર કરો તો એકસો ઓછા કરવાનો તો કેટલા થાય પાંચસો પંદરસો માંથી પાંચસો જાય તો કેટલા વધે તો કે એક હજાર એક હજાર ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન નંબર સી ચાલો એના પછી સત્યાવીસમો દાખલો સ્ટાર ભાગ્યા ટ્રાયંગલ આપેલું છે ઓછા સ્ક્વેર બરાબર કેટલા એમાં સ્ટારમાં સ્ટાર છે અઢાર ત્રિકોણ છે બે અને ચોરસ છે એ ચાર આપેલા છે ચાલો આપણે જોઈએ આ સ્ટાર છે અઢાર એટલે કે અઢાર ભાગ્યા ત્રિકોણ કેટલા છે તો કે બે ઓછા ચોરસ ચાર ચાલો અઢાર ભાગ્યા બે એટલે કે નવ નવ ઓછા ચાર નવ ઓછા ચાર બરાબર પાંચ આ તો ખૂબ સરળ દાખલો છે જોવામાં ખૂબ જ આપણને અનોખો લાગે પણ ગણવામાં ખૂબ જ સરળ છે ચાલો એના પછી ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યાને ચાર આંકડાની નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરતા જવાબ કેટલો મળે ચાલો ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા સો નવ્વાણું અને ચાર આંકડા ચાર આંકડાની નાનામાં નાની સંખ્યા ચાર આંકડાની નાના નાની એટલે કે હજાર હજારમાંથી નવસો નવ્વાણું જાય એટલે એક વધે ચાલો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ ચાર કિગ્રા ચોખાની કિંમત નવ કિગ્રા ઘઉંની કિંમત જેટલી છે એટલે કે તમે ચાર કીગ્રા ચોખા ખરીદો અને નવ કિગ્રા ઘઉં ખરીદો તો બેની કિંમત છે એ એક જ છે ધારો કે આ ચાર કિગ્રાના બસો રૂપિયા હોય તો આ નવ કિગ્રાના બસો રૂપિયા થાય ચાલો જોઈએ હવે એક કિગ્રા ઘઉંની કિંમત તમને આપેલી છે કે કિગ્રા ઘઉંની કિંમત વીસ રૂપિયા છે તો નવ કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય નવ કિગ્રા ઘઉંની કિંમત નવ દુ અઢાર એકસો ને એસી રૂપિયા તો એકસો એંશી રૂપિયા અહીં તમને આપેલા છે કે એકસો નવ કિગ્રા ઘઉંની કિંમત એ એકસો એસી થાય તો ચાર કિગ્રા ચોખાની કિંમત પણ એકસો એંશી થાય કારણ કે આ બે સરખા છે ચાર કિગ્રા ચોખા બરાબર નવ કીગરા ઘઉં આપેલા છે તો હવે તમારે એક કિગ્રા ચોખાની કિંમત શોધવી હોય તો એકસો એંશી ભાગ્યા ચાર કરો કેટલા થાય તો કે પિસ્તાલીસ એટલે કે હવે તમને બેની કિંમત મળી ગઈ ચોખાની કિંમત અને ઘઉંની કિંમત બંને કિંમત મળી ગઈ ચાલો ચોખાની કિંમત કેટલી છે તો એક કિગ્રાના પિસ્તાલીસ રૂપિયા જ્યારે ઘઉંની કિંમત છે એ વીસ રૂપિયા એક કિલોના હવે શું કીધું છે કે આઠ કિગ્રા ચોખાની કિંમત કેટલી થાય એટલે પિસ્તાલીસ ગુણ્યા આઠ અને નવ કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય તો કે નવ ગુણ્યા વીસ ચાલો તો આનો જવાબ આવશે એકસો ને એશી પિસ્તાલીસ ગુણ્યા તમે આઠ કરો તો પિસ્તાલીસ ગુણ્યા આઠ આપણે કરી જોઈએ ત્રણસો ને સાઠ ચાલો હવે ત્રણસો સાઠ વત્તા એકસો એંશી જો તમને પૂછી લો છું બંનેની મળીને કુલ કેટલી કિંમત થાય ત્રણસો સાઠ વત્તા એકસો ને એસી બરાબર કેટલા થાય એકસો એંશી આમાં પ્લસ કરી નાખીએ ઝીરો છ બાર તેર અને પાંચ પાંચસો ચાલીસ રૂપિયા થાય ખૂબ જ સમજવા જેવો દાખલો છે તમને આ કિંમત છે એક સરખી આપેલી છે કિગ્રા અલગ અલગ છે એકની કિંમત આપેલી હોય એટલે બીજાની કિંમત આપણને સરળતાથી મળે પછી જે શોધવાનું હોય અને પછી કુલ કિંમત આપેલી હોય એનો આપણે સરવાળો કરીશું પાંચસો ચાલીસ ડી સાચો જવાબ ચાલો ત્યાંશી હજાર પાંચસો ચોવીસ અને ચાર હજાર ત્રણસો પાસઠ સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ નવસો ગુણ્યા સો એટલે નેવું હજાર આવે નવસો બરાબર નેવું હજાર ચાલો આ બેનો આપણે સરવાળો કરીએ કોનો કોનો ત્યાં પાંચસો ચોવીસ વત્તા કેટલા છે તો કે ચાર હજાર ત્રણસો અને પાસઠ ચાલો ચાર ને પાંચ નવ આઠ આઠ સાત અને આઠ સિત્યાશી હજાર આઠસો અને નેવ્યાસી હવે જવાબ કેટલો કેટલા ઉમેરવાના છે તો આપણને નેવું હજાર મળે તો નેવું હજારમાંથી આપણે બાદ કરીએ તો પણ ચાલે નેવું હજારમાંથી આ જવાબ આપણે બાદ કરી નાખીએ સિત્યાશી હજાર નેવ ચાલો ઝીરોમાંથી નવ નવ છે એટલે દસ કો નવ 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 અને આઠ દસમાંથી નવ જાય એક એક બે અને ઝીરો એક એન્જિન પંચાણું લિટર પાણી ખેંચે છે તેને તેર હજાર નવસો પાસઠ લીટર પાણી ખેંચવા કેટલો સમય લાગશે ચાલો એક મિનિટમાં એન્જિન પંચાણું લીટર પાણી ખેંચીએ છીએ તો તેર હજાર નવસો ને પાસઠ લીટર પાણી કેટલી મિનિટમાં ચાલો તો હવે આને આપણે તેર હજાર નવસો પાસઠ ભાગ્યા પંચાણું કરીશું ચાલો હવે આને તમે પાંચ વડે ભાગી શકો ઓગણીસ પંચા પંચાણું ચાલો અહીંયા આપણે લખીએ ઓગણીસ પંચા પંચાણું તો આ જે સંખ્યા છે એને તમે ઓગણીસ વડે તમે ભાગી શકો તેર હજાર નવસો પાસઠ ને તમે ઓગણીસ વડે ભાગો તો ઓગણીસ ગુણ્યા સાતસો ને પાંત્રીસ ચાલો ઓગણીસ ઓગણીસ જાય ચાલો સાતસો પાંત્રીસ ભાગ્યા પાંચ આપણે કરીએ પાંચ એકા પાંચ બે વધીએલે પાંચ ચોક વીસ ત્રણ પાંચ સત્તા પાંત્રીસ એકસો ને સુડતાલીસ ચાલો એકસો ઓડ સુડતાલીસ ઓપ્શનમાં છે તો કે હા એકસો સુડ એના પછી બત્રીસમાં વિનયને રોજ ત્રણ કલાક પ્રમાણે સતત પંદર દિવસ કામ કરવા બદલ રૂપિયા એક હજાર એકસો પચીસ મળે છે તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળે એક દિવસ તો ત્રણ કલાક કામ કરે છે અને પંદર દિવસ કામ કરે છે એટલે પંદર તેરી પિસ્તાલીસ કલાક થયું પિસ્તાલીસ કલાકના એને અગિયારસો ને પચીસ રૂપિયા મળે છે તો આપણે અહીંયા લખીશું કે પિસ્તાલીસ કલાકના પિસ્તાલીસ કલાકના કેટલા પૈસા મળે તો અગિયારસો ને પચીસ રૂપિયા મળે તો એક કલાકમાં એક કલાકમાં કેટલા મળે તો કે અગિયારસો ને પચીસ ભાગ્યા પિસ્તાલીસ ચાલો હવે નવ વડે આને ભાગી શક્યો નવ પંચા પિસ્તાલીસ ચાલો હવે પાંચ છ સાત આઠ નવ જો આ બધાનો સંખ્યાનો સરવાળો નવ થાય નવ ને નવ વડે તમે નિશેષ ભાગી શકો એટલે આને નવ વડે તમે ભાગો એટલે કેટલા મળશે તો કે એકસો પચીસ ગુણ્યા નવ એકસો પચીસ ગુણ્યા નવ એટલે નવ નવ જાય એકસો પચીસ અને પાંચ એટલે કેટલા થાય પચીસ પંચા એકસો ને પચીસ પચીસ પંચા એકસો ને પચીસ શું આવે બન્યાને પચીસ એક કલાકના પચીસ રૂપિયા મળે ચાલો એટલે પછી તેત્રીસમો એક એન્જિન પંપ એક કલાકમાં ચોર્યાસી હજાર પાંચસો લીટર પાણી ખેંચે છે એન્જિન એક દિવસમાં દસ કલાક ચાલે છે તો તે પાંચ દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે ચાલો એક કલાકમાં છે એ ચોર્યાસી હજાર પાંચસો લીટર પાણી છે એ ખેંચે છે તો અને દિવસમાં એ દસ કલાક ચાલે એટલે કે એક દિવસમાં તે આઠ લાખ અને પિસ્તાલીસ હજાર લીટર પાણી ખેંચે ચાલ ચોર્યાશી હજાર પાંચસો ગુણ્યા દસ કરો દસ કલાક એક કલાકમાં ચોર્યાસી હજાર પાંચસો તો દસ કલાકમાં કેટલા તો કે પાછળ તમે ઝીરો લગાડો એટલે કેટલા થઈ જાય તો કે ચોર્યાસી હજાર પાંચસોના આઠ લાખ પિસ્તાલીસ હજાર થાય તો તે પાંચ દિવસમાં કેટલા લીટર પાણી ખેંચશે ચાલો હવે જોઈએ ગુણ્યા પાંચ પાંચ દિવસમાં કેટલું પાણી ખેંચશે હવે ચોર્યાસી સોરી આઠ લાખ પિસ્તાલીસ હજાર ગુણ્યા પાંચ કરો એટલે તમને બેતાલીસ લાખ અને પચીસ હજાર મળે તમે રફ કામ આના માટે કરી શકો બેતાલીસ હજાર ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ ચાલો એના પછી ચોત્રીસમો ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો તેત્રીસ હોય તો તે સંખ્યાઓ કઈ ચાલો અહીંયા ક્રમિક સંખ્યા આપણે જોઈએ તો નવ દસ અને અગિયાર હાલો આનો નવ દસ અને અગિયારનો આપણે સરવાળો જો કરીએ તો કેટલો થાય તો કે નવમાં દસ નાખો એટલે ઓગણીસ વીસ અને એકવીસ આનો સરવાળો એકવીસ થાય આપણે તો તેત્રીસ લાવવાનો છે ઓપ્શન એ ખોટો ચાલો એના પછી ઓપ્શન બી દસ વત્તા અગિયાર વત્તા બાર બરાબર કેટલા થાય તો કે તેત્રીસ આ જવાબ છે ઓપ્શન બી આપણો સાચો એના સિવાય છે એ ઓપ્શન આપણે અહીંયા ચેક કરીએ એનો જો સરવાળો તેત્રીસ બીજો આવતો હોય પણ એકનો તેત્રીસ આવતો નથી ઓપ્શન બી જ સાચો જવાબ છે ક્રમિક સંખ્યા દસ અગિયાર અને બાર છે અને એનો સરવાળો તેત્રીસ છે જે રકમ છે એ ફૂલ ફિલ થાય છે ચાલો એના પછી પાંત્રીસ અને છત્રીસમો દાખલો છે એમાં તમારે મગજનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે આપણે એમાં ગણતરી નહીં કર્યા જોયો રામ અને શામ વચ્ચે એકસો પચાસ એવી રીતે વહેંચવામાં આવે કે જેથી રામને બમણા પૈસા મળે કોના કરતા કે શામ કરતા રામને છે એ બમણા પૈસા રામને બમણા પૈસા મળે શામને છે એના કરતાં અડધા મળે તો રામ અને શામની રકમ કેટલી છે ચાલો એકસો પચાસ સો વત્તા પચાસ એકસો પચાસ થાય તો કે હા ઓપ્શન એ છે એ આપણો સાચો જોવા પણ આપણે બીજા જોઈ લઈએ સો વત્તા પચાસ આનો જવાબ પણ એકસો પચાસ થાય સોરી પચાસ અને સો એકસો પચાસ તો એ અને બી ત્રણસો અને એકસો પચાસ તો એ તો ચારસો પચાસ થાય એટલે ઓપ્શન સી છે એ આવશે જ નહીં નેવું અને સાઠ કેટલા થાય તો કે એકસો પચાસ ચાલો હવે આ સાઠ છે આ શામ પાસે સાઠ રૂપિયા હોય તો રામ પાસે એના બમણાં એટલે એકસો વીસ હોય એટલે ઓપ્શન આ પણ કેન્સલ ચાલો શામ પાસે સો તો રામ પાસે બસો હોવા જોઈએ તો આ પણ ઓપ્શન કેન્સલ શામ પાસે પચાસ તો રામ પાસે એના બમણા સો હોવા જોઈએ ઓપ્શન એ છે એ સાચો આવી રીતના પરીક્ષામાં પણ ઓપ્શન ઉપરથી તમારે જવાબ લખવાના એના જેવો જ બીજો દાખલો એક મેચમાં ધોનીના રન કરતાં વિરાટના રન બે ગણા છે વિરાટના રન છે એ બે ગણા છે કોના કરતાં ધોનીના ધોનીના રન જેટલા હોય એના કરતાં બે ગણા વિરાટના રન છે જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે જો બંનેના રન ભેગા કરો તો એક સદીમાં દસ ઓછા છે જો ડાયરેક્ટ તમને નેવું નથી આપેલું એક સદી એક સદી એટલે કે સો સોમાં દસ રન ઓછા એટલે સોમાંથી દસ જાય એટલે નેવું નેવું રન છે તો બંનેના રન કેટલા ચાલો અહીંયા સાઠ અને ત્રીસ નેવું ચાલો ઓપ્શન એ છે એ થોડોક સાચો છે પંચાવન અને એકસો દસ જે નેવું ક્યારેય થાય જ નહીં એટલે ઓપ્શન બી આપણે કેન્સલ ત્રીસ અને સાઠ નેવું ચાલો એના પછી પિસ્તાલીસ અને પિસ્તાલીસ અને જે કોઈ પણ જાતમાં સંભવત નથી એકસો પાંત્રીસ આપણે તો તો લાવવાના છે ઓપ્શન એ અને સી માં આપણે થોડુંક વિચારીએ ચાલો હવે જે છત્રીસમો દાખલો છે એમાં ઓપ્શન એ જુઓ તો વિરાટ નારણ ત્રીસ અને ધોની નારણ એના કરતા બમણા છે તે ખોટું છે ધોનીનારણ કરતાં વિરાટ નારાયણ છે બમણા છે ધોનીનારાયણ ત્રીસ છે તો વિરાટ નારાયણ બમણા એટલે સાઠ થાય ઓપ્શન સી છે આપણો સાચો જવાબ આના માટે આપણે ગણતરી કરવાની જરૂર પડે નહીં ચાર ઓપ્શન છે એમાંથી તમે ટીક કરી શકો ચાલો એના પછી સાડત્રીસમાં પ્રશ્ન નવ્ય પાસે કાવ્ય પાસેની રકમના પાંચ ગણા કરતા દસ વધારે છે જો નવ્ય પાસે એક હજાર દસ હોય એટલે એક હજાર માં દસ વધારે એટલે કે હજાર રૂપિયા હોય નવ્યા પાસે હજાર રૂપિયા અહીંયા દસ વધારે આપણને આપેલું છે પણ આપણે પેલા હજાર રૂપિયા રાખીએ કે હજાર રૂપિયા હોય તો કાવ્ય પાસે કેટલા છે તો તમને ખબર છે કે કાવ્ય પાસે છે નવ્યા પાસેના જેટલા પૈસા હોય એના કરતાં કેટલા ગણા તો કે પાંચ ગણા તો કે હજાર ભાગ્યા પાંચ કેટલા થાય તો કે બસો તો કાવ્ય પાસે બસો રૂપિયા હશે બસોના પાંચ ગણાય હજાર એમાં દસ વધારે એટલે એક હજારને દસ ચાલો આડત્રીસમાં પ્રશ્ન દિયાએ એક સંખ્યા ધારી તેમાં પંદર ઉમેર્યા પછી સરવાળાને આઠ વડે ભાગતા પાંચ મળ્યા તો તેણીએ ધારેલી સંખ્યા જો ગમે ત્યારે ધારવાની સંખ્યા આવે ત્યારે તમારે એક્સ ધારવાના ચાલો આપણે અહીંયા એક્સ ધારીને ગણતરી કરીશું ચાલો એ જે સંખ્યા ધારી એક્સ એક્સમાં પંદર ઉમેર્યા એક્સ પ્લસ પંદર પંદર ઉમેર્યા પછી આ જે સરવાળો છે એ સરવાળાને આઠ વડે ભાગ્યા એટલે આને આઠ વડે તમે ભાગ્યા આઠ વડે એટલે આ આખો જે સરવાળો એને આઠ વડે આપણે ભાગીએ છીએ એટલે આમાં પછી આપણે લસતા આવશે નહીં આખી સંખ્યાને આઠ વડે ભાગતા પાંચ મળ્યા ચાલો પાંચ મળે છે તો તેને કઈ સંખ્યા ધારેલી હશે જોવો હવે હવે આ આઠને આ બાજુ જઈવા દેવી એટલે આઠ આઠ પંચાને ચાલીસ એટલે એક્સ પ્લસ પંદર બરાબર ચાલીસ ચાલો એક્સને ને વાર આપણે કરતા બની તો એક્સ બરાબર ચાલીસ ઓછા પંદર ચાલીસ ઓછા પંદર હવે ચાલીસમાંથી પંદર જાય તો કેટલા વધે તો કે તો આપણો ઓપ્શન ડી છે તે સાચો ચાલો એના પછી ઓગણચાલીસમાં પ્રશ્ન એક સંબાજુ ત્રિકોણ તમને બધાને ખબર છે સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય આ ત્રિકોણ છે એની ત્રણે ત્રણ બાજુ હોય અને ત્રણે ત્રણ બાજુનો માપ સરખા હોય બાજુ કહેવાય એક સમબાજુ ત્રિકોણનું માપ એક્સ પ્લસ પાંચ છે ચાલો એક્સ પ્લસ પાંચ છે તો બાજુ ત્રિકોણની પરિમિતિ શોધો તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે તો તો પરિમિતિ એટલે કે બધી જ બાજુઓનો સરવાળો કુલ કેટલી બાજુ ત્રણ એક બાજુનું માપ કેટલું છે એક્સ પ્લસ પાંચ પરિમિતિ કેટલી છે તો કે સત્યાવીસ ચાલો હવે આપણે આમાં જોઈએ ત્રણ એક્સ વત્તા ત્રણ પંચા પંદર બરાબર સત્યાવીસ ત્રણ એક્સ બરાબર સત્યાવીસ ઓછા પંદર ચાલો સત્યાવીશ માંથી પંદર જાય તો બાર એટલે એક્સ બરાબર બારના છેદમાં ત્રણ ત્રણ ચોક બાર એક્સ બરાબર કેટલા આવશે તો કે ચાર વેલ્યુ છે એના પછી હું એક સંખ્યામાં એટલે કે એક્સ એક્સમાં એક્સના ત્રણના છેદમાં ચાર ગણા એટલે કે ત્રણના છેદમાં ચાર ગણામાં પાંચ ઉમેરું છું વત્તા પાંચ ઉમેરું છું અને મને અગિયાર મળે છે મને અગિયાર મળે છે તો તે સંખ્યા કઈ ચાલો તો અહીંયા જે આપણે પાંચ ઉમેરેલા છે એટલે આપણે એનો લસ આપણે લઈ લેશું એટલે ત્રણ અહીંયા ચાર નથી એટલે ચાર પંચા વીસ બરાબર અગિયાર હવે આ ચારને આ બાજુ આપણે જવા દઈએ એટલે ત્રણ એક્સ વત્તા ચોક કેટલા થાય તો કે ચાલો ત્રણ એક્સ બરાબર ચુમ્માલીસ ઓછા વીસ ત્રણ એક્સ બરાબર ચુમ્માલીસ માંથી વીસ જાય એટલે ચોવીસ એક્સ બરાબર ચોવીસ ઓછા ત્રણ ત્રણ અઠ્ઠા ચોવીસ એટલે એક્સ બરાબર આઠ ચાલો એક્સની વેલ્યુ છે એ સી આઠ આવે